સબસ્ક્રાઈબ કરો ફેક્ટ ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો વડોદરા શહેર નજીક આવેલી રિલાયન્સ કંપનીના ધનોરા ગામ પાસેના પ્લાન્ટમાં આજે વહેલી સવારે વિસ્ફોટ થતા જ્યારે અન્ય કામદારોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે રિલાયન્સ કંપનીના ધનોરા પ્લાન્ટ તરીકે ઓળખાતા ધનોરા ગામ નજીકના યુનિટમાં આજે વહેલી સવારે નાઇટ શિફ્ટના કર્મચારીઓ કામ કરતા હતા તે સમયે અચાનક બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઈ હતી બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ત્રણ કર્મચારીઓના સ્થળ પર જ મોત થયા હતા જ્યારે અન્ય ઘાયલ કર્મચારીઓને નજીકની ખાનગી હોસ્પિટલ અને શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘાયલ કર્મચારીઓની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે જ્યારે મૃત્યુઆંક પણ વધી શકે છે તેવી સંભાવના છે બ્લાસ્ટમાં મરનાર કર્મચારીઓની પ્રાથમિક માહિતી પ્રમાણે તેઓના નામ મહેન્દ્ર જાદવ અરુણભાઈ તેમજ પ્રિતેશ પટેલ હોવાનું સ્થાનિક કામદારો દ્વારા જણાવવામાં આવ્યું છે બ્લાસ્ટમાં મોત બાદ પરિવારજનો શહેરની સહેજી હોસ્પિટલ ખાતે ભેગા થયા હતા મૃતકના પરિવારજનો દ્વારા વળતરની માંગણી કરવામાં આવી હતી જો કંપની દ્વારા યોગ્ય વળતર અહીં ચૂકવવામાં નહીં આવે તો મૃતદેહ નહીં સ્વીકારે તેવું પરિવારજનોએ જણાવ્યું હતું સમગ્ર ઘટનામાં પરિવારજનોને સાંત્વના આપવા માટે વિપક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને આરએસપીના નેતા રાજેશ આયરે સહેજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ પરિવારજનોને સાંત્વના આપી હતી તરફ રિલાયન્સ કંપની દ્વારા અધિકૃત નિવેદન જાહેર કરી મૃતકના પરિવારજનોને સહાયની જાહેરાત કરવામાં આવી હતી જ્યારે પરિવારજનોએ કંપનીની આ જાહેરાત પણ સ્વીકાર કરી ન હતી મૃતક મહેન્દ્ર જાદવના પત્ની દ્વારા એક કરોડ રૂપિયાની સહાય અને કંપનીમાં નોકરી આપવામાં આવે તેવી માંગણી કરાઈ હતી અંતે કંપનીના અધિકારીઓ સાથે વાતચીત કરી અને પ્રતિ એક મૃતક દીઠ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી ગઈકાલે આપણા કોયલી ખાતે જે રિલાયન્સ આઈપીસીએલ આવેલી છે ત્યાં ગઈકાલ રાત્રે એક બ્લાસ્ટ હતો એમાં ત્રણ આપણા કોન્ટ્રાક્ટ કામદારોના મૃત્યુ થયેલા છે અત્યાર સુધી કોઈ જવાબદારી સ્વીકારી નથી કે કોઈ વળતરની જાહેરાત કરવામાં નથી આવી અહીંયા એસએસસી એસએસજી ખાતે એમ જે મૃત્યુ પામેલા કામદારો છે એમની ડેડ બોડી લાવવામાં આવી છે પણ અમે જે કામદાર છે એમને ડેડ બોડી સ્વીકારવાની ના પાડેલી છે જ્યાં સુધી કોઈ વળતરની જાહેરાત ના થાય કોઈ અધિકારી આવીને અહીંની જવાબદારી ના સ્વીકારે ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારવામાં નહીં આવે અને જો આ તાત્કાલિક અર્થથી કોઈ વળતર જાહેર નહીં કરવામાં આવે તો આવતીકાલથી મોટા પાયે રિલાયન્સ કંપનીના ગેટની સામે આંદોલન કરવામાં આવશે